કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે તમારી સપ્લિમેન્ટરી રીડર ડોલ્ફિનમાંથી યુનિટ 12 ટર્કીશ ડિલાઇટ, ટર્કીશની મોજ શીખીશું. યુનિટ શરૂ કરતા પહેલાં આપ સર્વને વિનંતી, જો ચેનલમાં નવા જોડાયા હો કે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને નવા વિડીયોની જાણ થતી રહે. ચેનલને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી હોય છે. તો ચાલો જોઈએ રીડ 12 ટર્કીશ ડિલાઇટ. માય નેમ ઇઝ હમદીએ ક્લિક. આઈ એમ 13 યર્સ ઓલ્ડ. આઈ લિવ ઇન ધ ટાઉન ઓફ ડાર્ગેસિટ ઇન ધ સાઉધર્ન પાર્ટ ઓફ તુર્કી. હું તુર્કી દેશના દક્ષિણ ભાગના ડાર્ગેસિટ શહેરમાં રહું છું. આઈ હેવ બ્લેક હેર એન્ડ ડાર્ક સ્કિન. મારી ચામડીનો વર્ણ શ્યામ છે અને વાળ પણ કાળા છે. આઈ એમ વેરી થોટફુલ એન્ડ ઓનેસ્ટ. હું વિચારશીલ અને પ્રામાણિક છોકરી છું. આઈ રિસ્પેક્ટ માય એલ્ડર્સ એન્ડ લવ યંગસ્ટર્સ. વડીલોને માન આપું છું અને યુવાનોને પ્રેમ કરું છું, મારાથી જે નાના છે એ લોકોને. આઈ લાઇક રીડિંગ પોએટ્રી એન્ડ પ્લેઇંગ વોલીબોલ. કાવ્યોનું વાંચન ગમે છે, તો સાથે વોલીબોલ રમવાનું પણ મને ગમે છે. ડ્યુરિંગ ધ વીક આઈ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ્સ. વેન આઈ રિટર્ન હોમ એટ નૂન આઈ હેલ્પ માય ફેમિલી વિથ હાઉસ વર્ક ફર્સ્ટ. અઠવાડિયા દરમિયાન હું શાળાએ સવારમાં જઉં છું. જ્યારે હું ઘરે પાછી ફરું છું બપોરમાં, ત્યારે હું મારા ઘરની અંદર કુટુંબમાં ઘરગથ્થુ કામમાં પહેલાં હું મદદ કરું છું. ધેન આઈ ટેક લંચ. ત્યાર પછી હું બપોરનું ભોજન જમું છું. આઈ લિવ વિથ માય ટુ સિસ્ટર્સ એન્ડ માય મધર. હું મારી બે બહેનો અને માતા સાથે રહું છું. વી ઓલ હેલ્પ વન અનધર. ચારેવ એકબીજાને મદદરૂપ થઈએ છીએ. આફ્ટર ધ હાઉસ હોલ્ડ વર્ક આઈ ડૂ માય હોમવર્ક. ઘરના કામ પતાવ્યા પછી હું મારું ગૃહકાર્ય કરું છું, વાંચું છું અને રમું છું. માય ફાધર ડાઈડ યર્સ એગો, સો વી લીવ ઓન અ વેરી લિમિટેડ ઇન્કમ. મારા પિતા એક વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા છે, જેથી અમે બહુ ટૂંકી આવકમાં જીવીએ છીએ. બટ આઈ હેવ નો કમ્પ્લેન્ટ્સ. પણ મારે આ જિંદગીમાંથી કોઈ ફરિયાદ નથી. અહીંયા બોક્સમાં પ્રશ્ન પૂછ્યો છે કે વુડ યુ લાઇક હમદીએ ટુ બી યોર ફ્રેન્ડ. વાય? તમને હમદીએ તમારી મિત્ર બનાવવાનું ગમશે શા માટે? માય મધર ઇઝ હાર્ડવર્કિંગ, હેલ્પફુલ એન્ડ ઓનેસ્ટ વુમન. મારી માતા જે છે ખૂબ મહેનતુ છે, મદદરૂપ છે અને પ્રામાણિક સ્ત્રી છે. સી ઇઝ માય રોલ મોડેલ. અને મારી એ રોલ મોડેલ છે. આઈ એમ વેરી હેપી ટુ હેવ સચ અ ફેમિલી. આવું કુટુંબ મળવા બદલ હું ખૂબ ખુશ છું. વેન સ્પ્રિંગ સેટ્સ ઇન વી ગો ટુ ફિલ્ડ્સ ઇન અધર એરિયા. જ્યારે વસંત ઋતુની શરૂઆત થાય છે ત્યારે અમે બીજા ખેતરોમાં જઈએ છીએ. વી કલેક્ટ કોટન. અમે રૂ ભેગું કરીએ છીએ ઓર હેઝલનટ્સ. હેઝલ નામનું એક વૃક્ષ થાય છે, તેના પર જે સોપારી જેવા ફળ થાય છે એ ભેગા કરીએ છીએ. ઇન સમર વી રિટર્ન ટુ અવર ટાઉન એન્ડ લીવ ઓન ધ સેવ્ડ મની ફોર ધ રેસ્ટ ઓફ ધ ટાઈમ. ઉનાળામાં અમારા ઘરે શહેરમાં પરત ફરીએ છીએ અને બચાવેલા પૈસાથી અમે બાકીનો સમય ગુજારીએ છીએ. અવર હેન્ડમેડ ટર્કીશ કિલિમ્સ એન્ડ કાર્પેટ્સ આર ફેમસ
વર્લ્ડવાઇડ. અમારું જે તુર્ક દેશમાં બનતી કિલિમ્સ અને કાર્પેટ આખી દુનિયામાં ખૂબ વખણાય છે. કિલિમ્સ છે જ્યારે બંદગી કરતા હોઈએ અને એમાં નીચે આપણે બેસતા હોઈએ અર્ચના પૂજન કરવા માટે, એમાં વપરાતી હોય છે, હાથથી બનાવેલી હોય છે. એ જ રીતે ઘરમાં જે કાર્પેટ પાથરીએ છીએ એ પણ તુર્ક દેશની, દુનિયાભરમાં આ કાર્પેટને કિલિમ્સ પ્રખ્યાત છે. ઇન વિલેજીસ ધેર આર કોમ્યુનિટી સેન્ટર્સ ટુ હેલ્પ ગર્લ્સ એન્ડ વિમેન. ગામડાઓમાં છોકરીઓ અને સ્ત્રીઓને મદદરૂપ થવા માટે કોમ્યુનિટી સેન્ટરો બનાવેલા છે. ધેર દે લર્ન હાઉ ટુ અર્ન મની. ત્યાં એ લોકો કઈ રીતે પૈસા કમાઈ શકે એવું શીખવવામાં આવે છે. બોથ ઓફ માય સિસ્ટર્સ ટેક કિલિમ્સ એન્ડ કાર્પેટ વિવિંગ ક્લાસીસ ઇન એટ સેન્ટર. બંને મારી બહેનો ત્યાં આ કિલિમ્સ અને કાર્પેટ વણવાનું જે શીખવાનું છે એ ત્યાં શીખવા જાય છે. ઇન ધીઝ વે દે કન્ટ્રીબ્યુટ ટુ અવર ફેમિલી ઇન્કમ. અને આ રીતે તે અમારા કુટુંબની આવકમાં પોતાનો ફાળો આપે છે. ઇન તુર્કી અવર ટ્રેડિશન્સ એન્ડ સેરેમનીઝ મીન્સ ફોર્મલ ઓકેઝન્સ હેવ એન ઇમ્પોર્ટન્ટ પ્લેસ ઇન અવર લાઈવ્સ. તુર્કી દેશમાં અમારા પરંપરાગત જે ઉત્સવો છે એનું જીવનમાં ખૂબ અગત્યનું સ્થાન છે. સમ ઓફ અવર ટ્રેડિશન્સ આર વેડિંગ સેલિબ્રેશન્સ ફોર યંગ કપલ્સ, વિઝિટિંગ સિક પીપલ એન્ડ ફ્યુનરલ સર્વિસીસ મીન્સ સેરેમનીઝ ફોર ધ રિસેન્ટલી ડેડ પીપલ. ખૂબ અગત્યના ઉત્સવની વાત કરીએ તો યુવાનોના થયેલા લગ્ન પ્રસંગો, બીમાર વ્યક્તિઓની મુલાકાત અને તાજેતરમાં મૃત્યુ પામેલા લોકોના જે અંતિમ ક્રિયાઓ હોય છે એમાં અમે અમારો પારંપરિક ઉત્સવો છે, ટ્રેડિશન છે, પરંપરાઓ છે. ધે આર સાઇન ઓફ હેલ્પ એન્ડ ફિલિંગ ઓફ ટુગેધરનેસ ઇન અવર સોસાયટી. આ એક જાતની એકબીજાને મદદ કરવાની અને ભેગા થવાની લાગણીઓ છે અને સમાજને એક રાખે છે. ડ્યુરિંગ રિલિજિયસ હોલિડેઝ પીપલ ફરગેટ એન્ડ ફરગીવ ઓલ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. ધાર્મિક તહેવારોમાં એકબીજાની ભૂલોને અમે માફ કરીએ છીએ. ધે લિવ ઇન ટોલરન્સ એન્ડ લવ. તે લોકો સહિષ્ણુતા અને પ્રેમથી જીવે છે. અહીંયા ફરી પાછું બોક્સમાં લખ્યું છે વોટ ઇઝ ગુડ અબાઉટ ટર્કીશ કલ્ચર. તો આપણે ઉપર જે પેરેગ્રાફ જોયો એ તમે લખી શકો છો. તુર્કી ગ્રોઝ લોટ્સ ઓફ એપ્રિકોટ્સ મીન્સ અખરોટ. તુર્કીમાં ઘણી બધી અખરોટ ઉત્પન્ન થાય છે. પીપલ પીક એન્ડ ડ્રાય ધેમ. લોકો એને વીણે છે, ભેગી કરે છે અને સૂકવે છે. વેર એવર યુ લુક ધેર ઇઝ અ બ્યુટિફુલ ઓરેન્જ ગ્લો. જ્યારે આની સિઝન હોય છે તમે જ્યાં પણ નજર નાખો ત્યાં નારંગી રંગની ચમક તમને દેખાતી હોય છે. હિયર ઇઝ અ યમ્મી મીન્સ ડેલિશિયસ ગુડ ટેસ્ટિંગ વે ટુ ઇટ ટર્કીશ એપ્રિકોટ્સ. અહીંયા હું તમને સરસ મજાની ડેલિશિયસ ડીશ જે ટર્કીશ એપ્રિકોટ્સને ખાવાની છે એ બતાવું છું. ટેક હેલ્પ ઓફ સમબડી ઇન ધ કિચન ટુ પ્રિપેર ધીસ. રસોડામાં કોઈની મદદથી તમે આ બનાવો. હવે એને જે નામ છે એનું, ક્રીમ ફિલ્ડ એપ્રિકોટ્સ કયામ કલી કયાસી એવું ટર્કીશ નામ છે. શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં જોઈએ છે એ લખેલું છે. 8 ડ્રાઈડ એપ્રિકોટ્સ, 8 સૂકા અખરોટ, 1.5 કપ વોટર, 1/2 કપ પાણી, 1 કપ શુગર, 1 કપ ખાંડ,
टू टेबल स्पून ऑफ लेमन जूस, बे टेबल स्पून लींबू रस, वन कप व्हीप्ड क्रीम, एक कप फीणेली क्रीम, वन टेबल स्पून ऑफ चॉप्ड आलमंड्स मीन्स स्लाइस आलमंड्स। હવે એની રીત અહીંયા નીચે બતાવી છે. સોક મીન્સ પુટ ઇન વોટર એપ્રિકોટ પીસીસ ઇન વોટર ફોર ટુ અવર્સ ટુ સોફ્ટન ધેમ. જે એપ્રિકોટ એટલે મીન્સ અખરોટ જે બીજ કાઢીએ અને કકડા પીસીસ પાણીમાં બે કલાક તમારે ડૂબાડી રાખવાના છે અને એને થોડા નરમ બનાવવાના છે. મિક્સ વોટર શુગર એન્ડ લેમન જ્યુસ ઇન અ પાન એન્ડ બ્રિંગ ટુ અ ફાસ્ટ બોઇલ ઓવર મીડિયમ હીટ. ગેસ એ મીડિયમ હીટ પર રાખીને તમારે પાણી, ખાંડ અને જે લીંબુનો રસ છે એને ભેગા કરીને એક વાસણમાં ઉભરો આવવા દેવાનો છે એનો. કેરફુલી એડ ધ એપ્રિકોટ્સ યુઝિંગ એ સ્પૂન એન્ડ કૂક ફોર 5 મિનિટ્સ. પછી એમાં જે આપણે અખરોટના પીસીસ પલાળેલા એ નાખીને 5 મિનિટ પાછું એને પકાવવા દેવાનું છે 5 મિનિટ માટે. ટર્ન ઓફ હીટ, પછી ગેસ બંધ કરવાનો છે. ટેક આઉટ ધ એપ્રિકોટ્સ ફ્રોમ ધ પાન એન્ડ એરેન્જ ઓન પ્લેટ. હવે જે વાસણમાંથી એપ્રિકોટ્સ અખરોટ છે એ બહાર કાઢીને એક પ્લેટમાં ગોઠવવાની છે. લેટ ઇટ કુલ ફોર 5 મિનિટ્સ. 5 મિનિટ એને ઠંડી પડવા દો. પુટ અ સ્મોલ એમાઉન્ટ ઓફ વ્હીપ્ડ ક્રીમ ઓન ઈચ એપ્રિકોટ પીસીસ. અને દરેક અખરોટના પીસ પર, કકડા ઉપર તમારે જે ફીણેલી ક્રીમ હતી એ ચમચી વડે મૂકવાની છે. સ્પ્રિંકલ વિથ ચોપ્ડ આલમંડ્સ, જે આપણે બદામની ચીરીઓ કરી હતી એને ઉપર ભભરાવાની છે. એન્ડ ડીગ ઇન મીન્સ ઈટ એન્ડ એન્જોય. મિત્રો, ઘરે અખરોટ હોય તો બનાવવાનો જરૂર પ્રયત્ન કરજો અને ટર્કીશ ડીશનો આનંદ લેજો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.